નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, આજે આપણે પાછા આવી ગયા છીએ ફરી નવા વિડીયોની અંદર. અને આજે કંઈક જાણવાની તમારી ઈચ્છા હતી કે આપણે આ કાલના વિડીયોમાં એવી વાત કરી હતી કે માંડવી આવો કલર કેમ થઈ ગયો, એકદમ પીળાશ હતી. અમારા ખેતરની અંદર પાણીનો રેત લાગી જાય એટલે કાયમીને માહિતી ગારો ને ગારો રહી. હજી આની અંદર નેદવા કે દવા છાંટવા જેવું માંડ માંડ થયું છે. તો આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું કે ભાઈ આની અંદર આવી રીતે બધી હો ટ્રીટમેન્ટ કરવી પડી હતી. ભાઈ કંઈ નથી, હાવ નજીવી જ છે, 100 રૂપિયાનો પંપ જોયો નથી. તો વિડીયાને વિગતવાર થોડીક સમજવાની કોશિશ કરી. ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમારે આ જે મગફળી છે એને તમે માંડવો કયો છો, એટલે માંડવો એટલે શું? તો મિત્રો, અમારા એરિયાની અંદર બધા તો આને ઓળખે છે, માંડવો એટલે ઉપરી મગફળી અને હાકડી જારી વવાય અને 6 ઇંચથી કરી અને 10-12 ઇંચ સુધી વવાય. કેમ કે આ પથરાતો નથી, આ ઉપડી થાય છે આ રીતે. અને જે માંડવી હોય એ આ રીતની આમ પથરાઈ જતી હોય મગફળી, આપણે જે કહીએ છીએ. તો આ ઉપડી મગફળી કહેવાય અને 54 નંબર છે. આની અંદર એક નવી વેરાયટી આવી છે શ્વેતા સુપર, એનું રિઝલ્ટ પણ બહુ સારું છે. 54 નંબર, 37 નંબર, ગુજરાત 2, આ બધા થોડાક વોલ કરી છે એટલે કે હાઇટ થોડીક એની વધી જતી હોય છે. એટલા માટે આપણે એને વધ અટકાવવા માટે લિહોસિન છે, કલતાર છે, આવી બધી દવા મારતા હોય. પણ આજ એ વિશેની એક વાત કહેવી છે કે આજ ખરેખર ઘણા બધા એવી રીતનું વાત કરતા હોય કે મગફળીમાં ફૂલફાલની દવા, કોઈ પણમાં ફૂલફાલની દવાનું કહેતા હોય. હા, છે કે જે કલતાર છે, લિહોસિન છે, એ તમે 2-3 મિલીથી કરી અને 5 મિલી સુધી કદાચ મારો મગફળીની અંદર તો એની વૃદ્ધિ રોકાય ને, એટલે ટૂંકી ટૂંકી કાતરી થઈ જાય. તો ત્યાંથી એની અંદર ટૂંકે ટૂંકે ફળે હુયા અને દોડવા થાય. એટલે આપણે ફાલ દેખાય ઘાટો માનો એવડા જાડવું હોય, એવડા જાડવાની અંદર આપણે હો ડેડવા હોય તો બહુ જાજા લાગે. અને એ હો ડેડવા કદાચ એટલા એવડું જાડવાનીમાં હોય તો આપણે દેખાવા ના આવે, હોય બધા એક ને એક, છતાં પણ કદાચ એવું થતું હોય ને કોઈને છાંટ્યું હોય તો ફાલ ફૂલની છાંટ્યો. બાકી અમારા રિસર્ચ પ્રમાણે ઘણો અનુભવ કર્યો છે કલતાર અને લિહોસિન જે વૃદ્ધિ અટકાવવાની આવે છે. અને એ ઘણા લોકો એવું કહીને દે છે કે ભાઈ એનાથી ફાલ ફૂલમાં વધારો થાય છે, પણ એનાથી કંઈ ફાલ ફૂલમાં વધારો થતો હોય એવું અમને લાગ્યું નથી. કેમ કે વૃદ્ધિ ઘટી જાય. તમારે જોવું હોય તો ડેમો પ્લોટ થોડોક છે, એમાં બતાવ્યું, પણ એ એક વિડીયોમાં અત્યારે નહીં, જ્યારે માંડવી ઉપડીએ ત્યારે એમ બતાવ્યું કે અમે 4 કેરામ રાખી દીધા છે કે આની વૃદ્ધિ અટકી ગયેલ છે અને એની અંદર ફાલ વધારે છે. 2માંથી 1-1 છોડ ઉપાડી અને દેખાડશું કે આની અંદર આમાં વૃદ્ધિ, ભાઈ ફાલફૂલની દવા છાંટેલી છે, આમાં ફાલફૂલની દવા નથી છાંટેલી. કલતાર, લિહોસિન કે લૂસ, ગમે એ એક 2-3 પ્રકાર, 4-5 પ્રકારની દવા આમ તો આવતી હોય છે. ઘણી ઘણી કંપનીની અલગ અલગ નામથી ઓળખાતી હોય, પણ જે વૃદ્ધિ અટકાવવાની દવા આવે ને એ દવા આપણા કોઈ પણ વસ્તુમાં ફાલ ઘાટો બેહાડે, વધારે ફૂલ કે ફાલની સંખ્યા નથી થતી, ઘાટો ઘાટો એટલે કે અડી અડીને ડેડવા થાય. પેલા એટલે એટલે પલે થતા હોય, એટલે એટલે પલે, એટલે પલે ના થાય ને એટલે એટલે દૂર થાય, એટલે આપણે વધારે લાગતા હોય. તો આની અંદર વૃદ્ધિ ઘટાડવા માટે થોડુંક આપણે 2-2 મિલી નાખ્યું હતું અને એક કે જો એક 3 એકા કરીને આવે છે. અને અમે જે છાંટી હતી એ તમને ડબલું બતાવ્યું હતું કે આની અંદર ફેરરની ખામી હોય એને લીધે પાણીનો પ્રમાણ વધારે થાય. હંમેશાને માહિતી વાત કરીએ છીએ કે જમીનની અંદર 50% થી 60% થી ભેજ વધારે હોય એટલે આપણે જે આ પાકને પ્લાન્ટ લગાવ્યો એને વધારે થતું હોય. તો એક તો આંતરખેડ કરવાની જરૂર હોય. અમે જો હાતીડીનો એક વિડીયો મૂક્યો તો તમને ખબર હોય તો એ હાકી નાખીએ એટલે ઘણો બધો અમે ફેર પડી ગયો. અને જે 19-19-19 આપણે આવે છે, ગમે એ કંપનીનું તમે લઈ લો, તમાકુનું નાનું ડબલું આવે, 1 ડબલું 1 પંપમાં નાખવાનું છે, ફૂલ ફાલ વિકાસ બધું કલર એકદમ કમ્પ્લીટ થઈ જાય. અને મિત્રો, વધારે આગળ વાત કરીએ તો આની અંદર કે વધારે બહુ વધારે પાણી થઈ ગયું હોય કે હવે પાણી હેલું જ જતું હોય ને આપણી મગફળી વૃદ્ધિ જ કરતી નથી, તો એના માટે શું કરવાનું? તો એના માટે ખાસ કારગર નુસ્ખો છે હાવ શરૂઆતમાં, પહેલી જ શરૂઆતમાં કે જ્યારે મને કંઈ એટલે કંઈ ખેતીની બાબતમાં ખબર નથી પડતી ત્યારે એગ્રાવારે 1 ડબલું દીધું હતું, એ ડબલું મેં રાખી દીધું હતું. આમાં પ્રયોગ કર્યો તો પ્રયોગ કર્યા પછી એનું રિઝલ્ટ સારું મળ્યું, એટલે એવું થયું કે ગોખલામાં ખાલી ડબ્બો રાખી દઉં. પછી એની અંદર જોયું 2 રાખી દીધું હતું, કેવું હતું કે આ કોઈ વર્ષે એવું થાય તો કાયમ આવે, 2-3 વર્ષ ત્યાંથી પાછું એવું લાગ્યું હતું, પાછો રેત લાગ્યો, પાણી લાગી ગયું. પછી પાછે વરે જોયું કે આ ડબલું તો ઘણી જગ્યાએ બતાવ્યું હતી કે આ નથી આ નથી,
પછી જ્યાંથી લીધું હતું ન્યાય ગયો મને કીધું કે ભાઈ આની અંદર જે ટેકનિકલ હે ને એ તારે વાંચી લેવાનું હે. ટ્રોપિકલ કંપનીનું હુમાસિડ કરીને નામ હતું પણ એની અંદર હુમિક એસિડ 95% હતું, પોટેશિયમ હુમિક. મિત્રો પંપની અંદર બે બે ચમચી નાખી અને એક વીઘામાં 2-2 પંપ માર્યા એટલે માંડવી કારી ભમર થઈ ગઈ. હવે એકદમ કલર જે આપણે રહ્યો ને આ ટાઈપનો. તે દિવસથી આજથી સુધી જરૂર પડે તો ફેરલ સલ્ફેટ વાપરી છે અને ના જરૂર પડે તો હુમિક વાપરી છે. હુમિકથી કેમ કે જે સફેદ તંતુમૂળ હોય ને પાકના ગમે એને એ વધારે પડતા થાય અને આડા આવૃત્તિ પોષણ મેળવી લે અને છોડવાનો વૃદ્ધિ અને વિકાસ પણ સારો થાય અને પાણીનું પ્રમાણ વધી ગયું હોય તો પાણીનું પ્રમાણ વધવા પણ દેતું નથી. તો આ હતી આપણી આજની માહિતી. વિડીયોની અંદર મિત્રો કદાચ પવનનો અવાજ આવતો હોય, મારો અવાજ ઓછો આવતો હોય તો માફ કરજો. હમણાં 4-5 દિવસ આવું રહેશે કેમ કે મારું માયક બગડી ગયું છે એટલે માયક વિનાનો વિડીયો બનાવી જઈ. અને કોઈ પણ મિત્રોને કંઈ પણ જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ દ્વારા તમે પૂછી શકો. તો આપણે જેની જાજી કોમેન્ટો આવશે એ કોમેન્ટોમાંથી આપણે કાલનો વિડીયો બનાવીએ. તો મારા મિત્રો તમને સારો જ વિડીયો લાગ્યો અને ના સારો લાગ્યો હોય તો લાઈક કરજો. કેમ કે આપણે આગળ વધારવા તમે આવ્યા છો તો વધારતા જ જાવ ને 52 હજારી પુકાડી દીધો. આવજો બધાને. જય દ્વારકાધીશને હર હર મહાદેવ હર.